एक જવાન શહીદ થઈ જતા અમે પણ અમારી સંખ્યા ઉપર વિનંતી કરીને ખેડૂતોને રોક્યા છે કે ભાઈ કાલે આપણી વાત સરકાર સાંભળશે, આપણે ક્યાંય અશિસ્ત ના થાય, કોઈ ગેરશિસ્તિ ના થાય, એને પૂરો કંટ્રોલ કરીને અમે નીકળીએ છીએ. સરકાર ને રોજ રોજ ના અમે અપડેટ લીધા છે કે ભાઈ ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. સમાન વીજ દર ને લઈને લગભગ એક વર્ષ થી અમે આ સરકાર ને વાહે લેટર આપ્યા છે, ધરણા કર્યા તાલુકા સ્તરના, ધરણા કર્યા જિલ્લા સ્તરના, ધરણા કર્યા ના છૂટકે અમારે ગાંધીનગરની પાટનગરની અંદર અમારે અચોક્કસ મુદતના ધરણા કરવા પડ્યા છે. અને આ વાતથી જો સરકાર નહીં સાંભળે તો આવતા સમયમાં આ આંદોલન અમારું ગામડા સુધી જશે. ગામડા સુધી આંદોલન જવાનું તમને કારણ કહું કે આજ 22 દિવસ સુધી હજી જો સરકાર આ બેરી સરકારને કાને અવાજ ન ગયો હોય તો એને સાંભળી લેવું જોઈએ કે આ અમારું અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ એક પિક્ચરનું ટ્રેલર છે. પિક્ચર હજી બાકી છે. આ ધીમી ચાલ, ઓછી સંખ્યા એ જોઈને કદાચ અભિમાનમાં હશે ગુજરાત સરકાર, તો એ પણ સાંભળી લે કે આવતા સમયમાં જો અમારી વાત સાંભળવા નહીં આવે તો ગામડા સુધી અમારું આંદોલન જવાની તૈયારીમાં છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે કે શું ફરક પડશે કિસાન આંદોલન? વિધાનસભાની ચૂંટણી હોય, અમે તો ચૂંટણી અનુલક્ષી કોઈ કાર્યક્રમ નથી કરતા. અમારો એક વર્ષથી કાર્યક્રમ, અમારી માંગણી ઉચાલે છે. આ સરકાર કે અમુક રાજકીય નેતા એમ કહેતા હોય કે ચૂંટણી લક્ષી આ જો હોય કાર્યક્રમ તો નથી, અમારી જો વાત સાંભળવા અમે તો રાષ્ટ્રીય વિચારધારાને માનવા વાળા છીએ. એ લોકોની જે વાત છે એ બિલકુલ જૂઠી છે. અને જો એ અમારો પક્ષ હોય તો અમને આજે એક વર્ષથી પરેશાન કરે એવું એ અત્યારે સાબિત થાય છે. અમે તો રાષ્ટ્રીય વિચારધારાને માન્ય વાળા લોકો છીએ. રાષ્ટ્ર અમારા માટે ખેડૂત અને રાષ્ટ્રનું કામ કરવા વાળા છે. એ લોકોને પૂછવું જોઈએ કે તમે કોણ છો. શ્યામજીભાઈ, ભાજપ સાથે હતી આંદોલનમાં? જો 87નું આંદોલન જ્યારે થયું ત્યારે જે તે સરકાર હતી ખેડૂત વિરોધી થઈ હતી, અને આ પણ જો ખેડૂત વિરોધી થશે તો એનું અને પરિણામ ભોગવવું પડશે.